है ये आंदोलन पण सरकार प्रेरित आंदोलन ज छे अने त्यां जे आदिवासीओने पांचमी अनुसूचि अने छठी अनुसूचि बंधारणनो एक भाग छे कि आदिवासी ज्यां रहेता होय त्यां जल जमीन जंगलनो अधिकार एनो पोतानो छे। 10-12 घरनो कस्बो होय पण ए भेगा थई ग्राम सभा करी जे ठराव करे ए ठरावने लोकसभा पण उठावी शकती नथी। आ जातनो कायदो छे, ત્યાં કોઈ બીજા જમીન ખરીદી શકતા નથી, એટલે ત્યાં રહેલી લિથિયમ અને એવા કિંમતી જે ખનિજો છે એ ખનિજો પોતાના મળતિયા ઉદ્યોગપતિઓને આપી દેવાના ઉદ્દેશથી અત્યારે આદિવાસીઓ ઉપર આ જાતનો જુલમ અને અત્યાચાર કરવામાં આવે। જ્યાં ત્યાં દેશ કોમ છે, એક હિન્દુ કોમ છે અને બીજી ક્રિશ્ચન છે, ક્રિશ્ચન બધા આદિવાસી અને દલિત સમાજના લોકો ક્રિશ્ચન થયા છે, આ લોકોને ત્યાંથી ખાલી કરાવવાના ઉદ્દેશથી એના ઉપર જુલમ કરવામાં આવે છે, અત્યાચાર કરવામાં આવે છે અને એ પણ સરકાર પ્રેરિત છે। તમે લોકો યાદ કરશો મારા આજના વક્તવ્યને કે દેશ આખામાં આ પરિસ્થિતિ ઊભી થવાની છે। મુસ્લિમો અને દલિતો એ ભારતીય જનતા પાર્ટીના આરએસએસના ટાર્ગેટની અંદર છે। કે સુદર્શને પણ આજથી 8 વર્ષ પહેલાં કહેલું કે આ બંધારણને અરબી સમુદ્રમાં ફેંકી દેવાની જરૂર છે। તો આ લોકો બંધારણ વિરોધી છે, દેશ વિરોધી છે, દેશની અખંડિતતા અને દેશની એકતા માટે જો આપણે સંવિધાન હશે તો જ શક્ય બનશે। નહીં તો નોર્થ ઇસ્ટ કન્ટ્રીના જેટલા રાજ્યો છે, પછી એ મણિપુર હોય, મિઝોરમ હોય, નાગાલેન્ડ હોય, કે એ બધા રાજ્યો અત્યારે વિચાર કરે છે કે અમારે શું કરવું, કારણ કે આઝાદી વખતે એ સરહદ ઉપરના રાજ્યો આપણી સાથે। રિક્વેસ્ટ યુ સર, પ્લીઝ ટેક અવર મેમોરેન્ડમ, વી વોન્ટ ટુ સેન્ડ ઇટ ટુ ધ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા and we came for that purpose. We are emotionally disturbed in such a manner that after that I will not be in a position to control the mob. And sir, this is a democracy, old people with us. And no, my chamber, I have up till now apni chamber nahi sahab, public ni chamber che, it is collector chamber par collector hai, potana kharche nahi banavi, aa public na paisa baneli office che। તમને રિક્વેસ્ટ કરી આવી ગયા, હવે આવેદન પત્ર આપતી વખતે બરાબર છે કે 7-8 જણ થી વધારે ના હોય એવું તમે યુ કે વિનંતી કરીએ છીએ, પછી અમારી જવાબદારી નહીં રહે। જેવું છે એવું કહું છું સર, આ બધા આવ્યા જી તો તમને ખ્યાલ આવે, આવી ગયા આવેદન પત્ર લઈશ ત્યારે 7-8 જણ થી વધારે નહીં હોય। It is desire of the people of Jamnagar. ઉશ્કેરવાનું પરિણામ આવે ખરાબ સાહેબ, ગંદો શબ્દ નહીં હોવો જોઈએ, યુ આર એ રિસ્પોન્સિબલ સિટીઝન, યુ આર એ રિસ્પોન્સિબલ છીએ અમે, જયારે આ નેતૃત્વ મૂકી દેશું ને પછી શું પરિણામ આવશે એ તમે જાણશો। અત્યારે અત્યારે ડિસિપ્લિન અમારી લાગણી છે, અમે આપને બે હાથ જોડી વિનંતી કરીએ છીએ, ફિલિંગ આઈ રિસ્પેક્ટ યોર ફિલિંગ બટ યુ શુડ ઓલસો ફોલો ધી, અમે ફોલો જ કરતા હોઈએ ડિસિપ્લિન અને હજુ પણ ડિસિપ્લિન માં જ છે, હજુ પણ ડિસિપ્લિન માં જ છીએ। આ બે પરમિટ કર્યા બધા આવ્યા, સાહેબ બધા પરમિટ કરો એમાં કોઈ મહેરબાની નથી કરતા, ના પડતો પછી અમને અંદર આવવા માટે રોકી નહીં શકાય આપનાથી તોડા રે, અને તમે કહો કે કલેક્ટર ની ઓફિસ છે તો કલેક્ટર ની ઓફિસ નથી, પબ્લિક ની ઓફિસ છે,
પબ્લિક ની ઓફિસ છે તો પણ એમાં એક ડિસિપ્લિન હોય. હા તો ડિસિપ્લિન જ છે બધા, કોણ ડિસિપ્લિન છે કે આ કેમેરા છે ભાઈ, તમે જુઓ બધા કોઈ ઇનડિસિપ્લિન હોય તો એક જણો બતાવો. પબ્લિક ના ટેક્સ ના પૈસા થી તમારો પગાર થાય છે, તમારા રોટલા એની મહેરબાની થી થાય છે. અને હાઉ યુ કેન ડિનાય, ના યુ કેનોટ ડિનાય કે ભાઈ મુકિન વ્યાજ આવે એટલે શું સમજો તમારી જાતને. આવેદન પત્ર લેવું પડશે તમારે. It will be compulsion from the people of Jamnagar. Hello, hello, hello. Jai Bhim! Jai Bhim! Jai Bhim! Jai Bhim!